ગુજરાતી સિનેમાનું ઓગણીસો નેવ્યાસી સદીનું સુપરહિટ ગીત જોડે રેજો રાજને રિમિક્સ કરી સુરતના યુવાનોએ આમ ગોતુનો સ્વરૂપ આપી રિલીઝ કરવામાં આવ્યું છે પ્રથમવાર જાની પ્રોડક્શન દ્વારા તૈયાર કરવામાં આવેલ વિડીયો આલ્બમ સોંગ આમ ગોતુ સુરતમાં લોન્ચ કરવામાં આવ્યું સુરતના યુવાનોએ સાથે મળી જાણીતા વિડિયો હાઉસ જાની પ્રોડક્શન દ્વારા પ્રથમ વાર તૈયાર કરવામાં આવેલ વિડીયો આલ્બમ સોંગ આમ ગોતુ જ લોન્ચ કરવામાં આવ્યું છે આ વિડીયો સોંગના પ્રોડ્યુસર સૃષ્ટિ કાપડ વ્યવસાય પૂરતું સીમિત નથી રહ્યું હવે સુરત અભિનય જગતમાં પણ બહોળો પ્રમાણમાં નામ બનાવી રહ્યું છે પ્રથમ વાર જાની પ્રોડક્શન દ્વારા નવા કલાકારોને પ્રોત્સાહન આપીને અવનવા આલ્બમ સોંગ લોન્ચ કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે રૂપે આજે વિડીઓ આલ્બમ સોંગ આમ ગોતુ લોંજ કરવામાં આવ્યતુ જેક અલગ પ્રકારનું લગ્ન સેલિબ્રેશન સોંગ છે જેમાં સુરતની નવી કલાકાર માધવી જાની અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ ધરાવતા ઓમ બારૈયાએ અભિનય કર્યો છે દિર્દેશક તરીકે મિલન જોશી અને સંગીત ગૌરવે આપ્યું છે આ સોંગનું શૂટિંગ પણ સુરતના અલગ અલગ લોકેશન પર કરવામાં આવ્યું છે આ વિડીયો એલ્બમ બાબતે વધુ માહિતી એબી ચેનલની ટીમે વિડીયો આલ્બમ આમ ગોતુ ટીમ કાસ્ટ પાસેથી જાણી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે મોજુદ છે કેફે માં અને કેફે માં જે આજે લોન્ચિંગ એ ગીત નું થવા જઈ રહ્યું છે શું છે એ ગીત આમ ગોતુ નામ છે ને કઈ બાબતનું નામ ને ટાઇટલ એ આમ ગોતું રાખવામાં આવ્યું છે આપણી સાથે મોજૂદ છે આખી સ્ટારકાસ્ટ આપણી સાથે મોજૂદ છે પ્રોડ્યુસર છે લીડ એક્ટર લીડ એક્ટ્રેસ ને એમની જે મધર છે એ પણ ઉપસ્થિત છે ડિરેક્ટર્સ પણ છે ને એમની સાથે વાત કરશો ને કે એ ટાઇટલનું નામ કેમ આ જ રાખવામાં આવ્યું છે આમ ગોતું કેમ રાખવામાં આવ્યું છે સૌ પ્રથમ તમારું નામ મારું નામ છે જાની સૃષ્ટિ અને મારું સોંગ અત્યારે આવી રહ્યું છે જેનું નામ છે આમ ગોતું ઓકે તો આ એક જૂનું સોંગ છે જેને મેં એક નવું ક્રિએટ કરીને મતલબ મારા જે આખી ટીમ છે એન્ટાયર ટીમ એણે આખું નવું ક્રિએશન કરીને એક નવું જ એક ઊભું કરેલું છે જે તમે લગ્નમાં છે કે ગમે ત્યાં એની ટીમ પાર્ટી એન્ડ ઓલ ગમે ત્યાં વગાડી શકો ને એકદમ મસ્ત સોંગ છે અને હું પોતે સુરતી છું કે આ સોંગનું શૂટ અમારે સુરતમાં જ થયું છે અને આ સોંગ બહુ જ સારું છે ખૂબ જ એને પ્રેમ આપો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને મારું પ્રોડક્શન હજુ ચાલુ થયું છે જાણી પ્રોડક્શન અને આ મારું પહેલો જ પ્રોજેક્ટ છે તો તમે સપોર્ટ કરો પ્લીઝ તમારી ઉંમર કેટલી છે તમે આટલી ઉંમરમાં ફર્સ્ટ પ્રોજેક્ટ કર્યું છે લોકો તમારી ઉંમર જાણવા ખૂબ જ ઉત્સુક છે હું છે ને ખાલી બાવીસ વર્ષની છું એમ તો બાવીસ વર્ષ બહુ વધારે કહેવાય પણ હું છે ને અત્યારે કંઈક નવું કરવા માગું છું ઓકે કે મારી એટલી ઉંમરમાં મને એવું છે કે બસ અહીંયા સ્ટોપ નહીં કે છોકરીઓ છે ને બધું જ કરી શકે છે જોઈએ તે પ્રોડ્યુસર ડિરેક્ટર બધું જ બધું જ કરી શકે છે એવું નથી કે એ કંઈ નથી કરી શકતી તો મને મારી આટલી ઉંમરમાં બી મને મારો બિઝનેસ બી સંભાળ્યો છે મને આ લાઇન બી સંભાળી છે કે જે મને એવું લાગે કે આ મારાથી નહીં થઈ એમ નહીં બધું જ મારાથી થશે બસ એ એ એને લઈને મેં બધું જ કરવા જાણવા માંગુ છું કઈ જગ્યાની શૂટિંગ કરવામાં આવી છે ને કેટલા દિવસ લાગે આ શૂટને કમ્પ્લીટ થઈને અમારે છે ને આ સુરત સુરતમાં શૂટ થયું છે લાકાસા જે અમેઝી આપણે વરાછામાં આવેલું છે અને ચોવીસ કલાક દિવસ રાત મતલબ એક આખું ચોવીસ કલાક અમે રૂટીન એકદમ કન્ટિન્યુ શૂટ રાખ્યું છે જે અમારી એન્ટાયર ટીમ બહુ જ સપોર્ટિવ બહુ જ સરસ કામ બધાનું ટાઈમ ટુ ટાઈમ મને પૂરું કરીને આપેલું છે લીડ એક્ટર અને લીડ એક્ટ્રેસનું આપણે જોવા જોઈએ તો થોડું કામ તેમ થતું હોય છે પણ કેટલો સપોર્ટ રહ્યો છે એ લોકોનો એકચ્યુલી લીડમાં જે ગર્લ જે લીડ છે એ મારી રિયલ સિસ્ટર છે માધવીજાની અને જે આપણે આ ગુજરાતના બહુ જ ફેમસ ઓમ રહીએ ઓકે એને એવું નહીં હોય કે કોઈ નહીં ઓળખ ઓળખતું હોય જે ડિમ્પલ બોય જે મેં ફર્સ્ટ કોલ કર્યો ત્યારે કે ઓ ડિમ્પલ બોય ને તમે એ રીતે મેં એને પૂછેલું તો બહુ જ મજા આવી એમ જે ઘર જેવું લાગવું જોઈએ કે એક બહુ જ મસ્ત એકદમ કે સોંગમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે એમ કે કોઈ બધું જ એકદમ ટાઈમસર પૂરું થઈ ગયું છે એવું તો આપણે ડિમ્પલ બોયની હવે વાત કરી છે તો આપણે એમની સાથે વાત પણ કરશું જી ડિમ્પલ બોય તમારું નામ પહેલાં તો બધાને જણાવી દો ફર્સ્ટ ઓફ ઓલ નમસ્કાર મારું નામ છે ઓમ બારિયા અને બહુ બધા સોંગ કર્યા છે મેં બહુ બધું કામ કર્યું છે અને ગુજરાતની જનતાથી બહુ જ ખૂબ જ પ્રેમ મળ્યો છે જેમ પ્રોડ્યુસરે કીધું એમ સ્વર્ગીય નરેશ કનુડિયાનું જે સાહેબનું જે સોંગ હતું જોડે રેજો રાજ એનું જ રિયુનિયન કરીને અમે જે નવું સોંગ બનાવ્યું છે જોડે રેજો રાજ જે અતારના લેટેસ્ટ ટોન ઉપર આપ્યું છે કે લોકોને ગમે અને ધમાલ મચાવી શકે આમ હવે લગ્નની સિઝન આવશે હમણાં તો ખૂબ જ ધમાલ મચાવશે અને હોપ કે સૌ લોકોને આ પસંદ આવે અને જાનમાં એવા નાચે એવા નાચે કે ભાઈ મજા પડી જાય એમ થેન્ક યુ લગ્ન પહેલાં તો નવરાત્રિ આવી રહી છે તો શું કે છે મંજૂરી મળશે કે કે નહીં ખબર પણ ગીત ચાલશે હવે લાગે તો ખરા કારણ ગુજરાત આખું આમ અત્યારે હલબલે છે કે હવે નવરાત્રિ રમવું છે હાથ તૂટે છે કે હવે ગરબા રમીએ એમ હોપ છો કે મળે નવરાત્રીમાં અને નવરાત્રીમાં પણ રમી શકાય એવું સોંગ છે જે અમારું નવું આવ્યું છે એમ હોપ છો કે નવરાત્રી થશે આજ વખતે જ્યારે તમને પહેલીવાર જ્યારે અપ્રુવલ આવ્યું કે ના તમે આ તમે જે સિલેક્ટેડ છો ડિમ્પલ બોય કરીને જે આ ગીતમાં આમ ગોતુમાં આવશે તો કેવો એક્સપિરિયન્સ હતો ફર્સ્ટ સેન્ટેન્સ શું હતો ફર્સ્ટ ઓફ ઓલ મને છે ને ટુ બી હોનેસ્ટ જે જૂના ગીતો હતા જે જૂના ગીતોની લિરિક્સ હતી જે એક એક મિનિંગ હતા એ ખૂબ જ ગમે છે હું ઓલ્ડ સોંગ્સ નાઇન્ટીઝનો એકદમ દિવાનો છું એટલે પહેલાં જ્યારે મને કીધું કે જોડે રહેજો રાહતને મારા પાસે લિરિક્સ આવી એટલે મારે કંઈ કશું જોવાનું જ નહોતું કારણ કે હું પ્રેમી છું એકદમ નાઇન્ટીઝનો તો મેં બસ હા જ પાડી દીધી કે આ સોંગ હું કરીશ અને ટ્વેન્ટી ફોર આવર્સ જેમ કે કન્ટિન્યુ અમે શૂટ કર્યું માધવી વેરી સપોર્ટિવ થેન્ક યુ ટુ ઓલ ઓવર એન્ટાયર ટીમ કે બહુ જ સપોર્ટિવ અને ટ્વેન્ટી ફોર આવર્સ કન્ટિન્યુ અમે શૂટ કર્યું શૂટ કર્યું શૂટ કર્યું શૂટ કર્યું અને મહેનત બસ હવે ફળ લાવે તમારા ઉપર છે ખૂબ સપોર્ટ કરજો તો આપણે હવે એક્ટ્રેસ જે છે આપણી લીડ એક્ટ્રેસ છે માધવી સાથે વાત કરશું કેવો અનુભવી રહ્યો તમારો ફર્સ્ટ લીડ છે શૂટ છે કેવો અનુભવ રહ્યો બહુ જ સારો અનુભવ છે ડિફરન્ટ અને યુનિક અનુભવ છે કેમ કે કોઈ બીજાના પેલામાં કામ કરવું અને પોતાનું કામ કરવું એમાં બહુ જ જમીન આસમાનનો ફરક પડી જાય છે તમને બી ખબર હશે તમે પોતાની ચેનલ રાખો કે બીજાની કોઈ ચેનલમાં કામ કરો બહુ જ યુનિક ડિફરન્ટ અને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે મારી સિસ્ટર ઉપર કે એઝ અ લીડ એણે મને પેલું કરેલું છે અત્યારે એ મારાથી નાની છે હું એનાથી ટ્રાઇવ હું ચોવીસ વર્ષની છું એ બાવીસ વર્ષની છે એ મારાથી નાની છે પણ એ એમ કહે કે નહીં તમે લોકો આગળ વધો તમે કંઈક કરો કામમાં કે તમે ફ્યુચરમાં કંઈ નામ બનાવો તો બસ એટલું જ છે કે લોકો આટલો સપોર્ટ કરે છે અને આગળ બી કરે બસ મારું એવું જ છે હું આવી જ રીતે બહુ નવા નવા અને યુનિક સોંગ આવતી રહીશ અને હજુ બી આવશે તો તમે પ્લીઝ સપોર્ટ કરજો અમને કેવો અનુભવ હતો કે જ્યારે આટલી નાની ઉંમરની જે પ્રોડ્યુસર છે જે તમને એક્ટ કરવાનું ઓર્ડર આપશો તો ત્યારે કેવો ફર્સ્ટ એક્સપિરિયન્સ શું હતો ફર્સ્ટ એક્સપિરિયન્સ તો એમ હતો કે બા માય ગડ આ હું જ છું મારી સિસ્ટર મને એમ કહે છે તું આ કર અને હું આ કર જો કે મને એઝ અ હું હું એનાથી મોટી છું તો મને એમ કહેવું જોઈએ કે નહીં બેન તું આમ કર કે સિસ્ટર તું આમ કર એમ પણ એ મને મતલબ આગળ મારું નામ વધારવા માટે એમ કહે છે કે નહીં તું આ વસ્તુ કર ને તું વધારે આગળ વધ તો મને બહુ સારું લાગે છે એ વસ્તુમાં કે એ મને બહુ સપોર્ટિવ છે અને મારી ફેમિલી મને બહુ સપોર્ટ કરે છે મારા મોમ ડેડ ભાઈ એ બધા મારા મારા બહેન મારાથી નાના નાના છે હું જ મોટી પણ મને નહીં લાગતો કે હું મોટી છું ઘરમાં બિકોઝ હું સૌથી નાનો નાની હોય એ રીતે રિએક્ટ કરું છું અને મને બહુ જ ગમે છે એઝ અ લીડા કે મારું સોંગ આવી રહ્યું છે હું બહુ એક્સાઇટેડ છું એકચ્યુલી રિલીઝ થઈ ગયું છે તમે જલ્દીથી જઈને યુટ્યુબ પર જાની પ્રોડક્શન સર્ચ કરીને આમ ગોતું સર્ચ કરશો એટલે તમને મળી જશે અને બહુ જ તમે સપોર્ટ કરો તમે અત્યાર સુધી બહુ

મને તો બહુ જ ખુશી થાય છે કે મારી છોકરીઓ આ કામ કરી રહી છે અને પ્લસ બીજું કે મેં જે આ જૂનું સોંગ જોઈ રહી હતી નરેશ કનોડિયાનું જે અમે પહેલાં પહેલેથી જોઈ આવ્યા છીએ અને હવે જે એ જ સોંગ હું સાંભળતી હતી મારા ફોન પર કે ટીવી પર તો મને બહુ ખુશ થતી અને એ સોંગ સાંભળવા હું બેસી જતી અત્યારે મારી ખુદ મારી બેબી જ મારી છોકરી જેમાં એ સોંગમાં આવી છે તો હું બહુ ખુશ છું અને મારી નાની બેબી પ્રોડ્યુસર છે તો હું ખૂબ હેપી છું બસ